हाय फ्रेंड्स, गुड मॉर्निंग। मैं खोडियार एजुकेशन चैनल में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज आपने अभ्यास करवानो छे FY बीकॉम सेम वन में। काले तमारी इकोनॉमिक्स की एग्जाम है। और जो फ्रेंड्स, मैं जो इको में जो सवाल आपेला है हूँ तमने आज गेरंटी आपूँ छूँ, बराबर। कोई परीक्षा में आपूँ कि नहीं आपूँ, कोई आपेली हो कि नहीं आपेली, पर हूँ आज गेरंटी आपूँ छूँ कि जो मैं जेटलू इको में तमने आपेलू है एटलू जो तमे करी गया हशो ने परीक्षा में, तमारे आराम थी 40 नी उपर मार्क्स आवशे, एनी गेरंटी पाक्की हूँ लेवु छूँ, बराबर। अने जो नहीं आए तरत मने फोन करजो। इकोनॉमिक्स की बात करूँ, खाली इकोनॉमिक्स ने सब्जेक्ट नहीं हमना, बराबर। जो फ्रेंड्स, मैं तमने छे ने हूँ करेलू छे इको में, ये जो सौथी पहले मैं तमने छे ने इको में मारा मोस्ट टाइम भी लॉन्ग क्वेश्चन एक वीडियो मुकेलो छे। जो तमे ए करी गया तो आ मॉडल पेपर करवानी जरूर पण नथी, हूँ तमने एम कहूँ छूँ। तमने कई करवानी जरूर नहीं। जो मारा ए तमने कदाच छे ने 15-20 सवाल छे, अने हूँ गेरंटी आपूँ छूँ कि 20 माथी मानी लो कि 10-15 तो आवाना ज छे, 15 तो आवशे ज एम मानी लेजो। अने आ मॉडल पेपर में शॉर्ट क्वेश्चन पण थोड़ाक लीधेला छे, एटले तमे ध्यानथी जोजो आ वीडियो। सौथी पहले आ मॉडल पेपर वन छे, आपणे अहींया बे मॉडल पेपर आपा तमने। जो प्रश्न एक जुओ, समसीमांतनो सिद्धांत जणावो, वटाव एटले शुं तेनुं सूत्र जणावो, व्यूहात्मक मांग अने स्वतंत्र मांग वच्चेनो तफावत, उत्पादन विधेय एटले शुं, मांगनी प्रतिमूल्ય सापेक्षताना प्रकारો जणावो। पछी प्रश्न बे जुओ, धंधाकીય અર્થશાસ્ત્ર એટલે શું, ધંધાકીય અર્થશાસ્ત્રના લક્ષણ જણાવો, માંગનું વિધેય। અને જો આ જે પેઢીના ઉદ્દેશ્યવાળો ચેપ્ટર છે ને એ આપણે નીકળી ગયું છે, અને આર્થિક ને બિનઆર્થિક ઉદ્દેશ્ય આવે છે ને એના આ પ્રશ્ન બે વાળું જે છે ને આ પેઢીના ઉદ્દેશ્ય એ નીકળી ગયું છે, એટલે એ સવાલ તમે નહીં કરતા। પછી જો માંગની આગાહી એટલે શું, માંગની આગાહીની પદ્ધતિ જણાવો, એટલે એમાં પેલી મોંઝણીની પદ્ધતિ આવે છે એ વાળી બધી કરી જજો। પછી ખર્ચ અંગેના વિવિધ ખ્યાલો કરજો, માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિ, પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો, ટૂંકનમાં ખાસ કરી જજો, લાંબા ગાળાના સરેરાશ ખર્ચની રેખા, નિર્ણયીકરણનો સિદ્ધાંત, બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ, માંગની મૂલ્ય સાપેક્ષતાના લક્ષણ। આખું મોડલ પેપર વન છે, હવે આપણે મોડલ પેપર ટુ જોઈએ। જો માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા એટલે શું, ધંધાકીય અર્થશાસ્ત્રની વ્યાખ્યા, ખર્ચ વિશ્લેષણ એટલે શું, પછી માંગનું વિધેય જણાવો, ખર્ચ વિધેય એટલે શું, પ્રશ્ન બે જો, વધતી પેદાશને ઘટતી પેદાશના કારણો, આ પેઢીના આર્થિક ઉદ્દેશ્ય નીકળી ગયું છે એ નહીં કરતા, માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળ, અથવા તો એમ પણ પૂછે કે માર્ગદર્શનના સિદ્ધાંત કે પરિબળ, એવું પણ કંઈ પણ પૂછી શકે, પરિબળ આવે આર્થિક પરિબળ પણ પૂછી શકે પ્રશ્ન બેમાં અમાં। હવે બીજો જો પ્રશ્ન બેમાં બ, ધંધાકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રની ચર્ચા કરો। પ્રશ્ન ત્રણ જુઓ, માંગની આગાહી એટલે શું, માંગની આગાહીની વલણ પદ્ધતિ સમજાવો, બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ કોષ્ટક અને આકૃતિની મદદથી, મોસ્ટ આઈએમપી છે કદના આર્થિક લાભાલાભ, વેરી મોસ્ટ આઈએમપી છે। પ્રશ્ન ચાર, તુકનોંધ, માંગના પ્રકારો, માંગના નિર્ણાયક પરિબળ, પછી સમસીમાંતનો સિદ્ધાંત, ઉત્પાદન વિધેયના સ્વરૂપો। આ બે મોડલ પેપર છે, આમાં શોર્ટ ક્વેશ્ચન પણ છે। જો એમ જોવા જઈએ ને તમારી બુક્સની પાછળ આપેલા છે શોર્ટ ક્વેશ્ચન, એ કરી જજો, અને આ મોડલ પેપરના મારા કરી જજો। જો મેં ગેરંટી આપું છું તમને, આવી ગેરંટી તમને કોઈ નહીં આપે ફ્રેન્ડ્સ। જો મેં એટલું ખાલી યાદ રાખજો, મેં જે આ જે ભણાવું છું ને ફ્રેન્ડ્સ, આ તમને આ ભણાવું છું ને, આ મોડલ પેપર આપું છું, આ બધી IMP આપું છું, જે મેં કોના માટે કરું છું ખબર, ખાલી એક સ્ટુડન્ટ માટે કરું છું। કોના માટે? ખાલી એક સ્ટુડન્ટ, એક સ્ટુડન્ટ જે છે ને મારા વિડીયો જોઈને બધું લખતો હોય, પછી મારા વિડીયોમાં એમ રાહ જોતો હોય મારા વિડીયોને કે ક્યારે વિડીયો આવશે, અને બરાબર મારા વિડીયો પર તૈયારી કરતો હોય, પરીક્ષામાં સારા માર્ક્સ આવે એની પ્રિપેરેશન કરતો હોય, ખાલી એક વિદ્યાર્થી કે હું જે કરાવ્યું એ લખતો હોય ને, હું એના માટે કરું છું બરાબર। મને કંઈ જો હજારો વ્યૂ નથી જોઈતા, કે ભાઈ હજારો લાઈકો નથી જોઈતી, કે મારા બહુ બધા સબસ્ક્રાઈબર થઈ જાય એટલે હું આવું બધું કરું, એના માટે મેં આ બધું નથી કરતો। કોઈ એક સ્ટુડન્ટ પણ જો કરશે ને, હવે મેં એવું નથી કે ભાઈ મારા 2000 લોકો 3000 લોકો મારા વિડીયો જોઈએ આ મોડલ પર, પણ જો મારો કંઈ 10 લોકો પણ જોશે ને, 10 મારી કોઈ એક પણ હશે ને કે આ વિડીયો જોઈને બરાબર લખતો હશે ને બધું કરતો હશે ને આની તૈયારી કરતો હશે, હું એના માટે કરું છું। હવે આ એક જણ તમે પણ હોઈ શકો બરાબર। તો હવે ફ્રેન્ડ્સ, જો તમારો હવે સમય શરૂ થાય છે, મેં અહીંયા તમને બધું આપી દીધેલું છે, અને સેમ ટુના ક્લાસ આપણે ચાલુ થઈ ગયા છે। જો એટલું યાદ રાખજો કે સેમ વનમાં તમે મારી ચેનલ સાથે જોડાઈ ગયા ને, તો તમે એકદમ નસીબવાળા છો। એમ સમજી લો કે જે મારી સાથે જોડાઈ ગયા વોટ્સએપ ગ્રુપ પર, કે અહીંયા ઓફલાઈન ક્લાસીસ પર, કે આ રીતે યુટ્યુબ પર, એ લોકોને સમજી લો કે હવે તમે લોકો મારા થઈ ગયા છો, બસ એમ સમજી લો। એટલે હું મારા સ્ટુડન્ટને કોઈ દિવસ એમ ખાલી નહીં મૂકું, છેલ્લે ઘડીએ સાથ આપું। અને આપણી આ એકમાત્ર એવી ચેનલ છે ને યુટ્યુબ પર, કે અંત ઘડીએ કામ લાગતી એક ચેનલ છે બરાબર। અને હું તો એવું કહેવું કે મારી ચેનલ છે ને તમે જોવાની જ નહીં, મારા ચેનલના વિડીયો નહીં જોવાના, પણ ખાલી ક્યારે જોવાના તમને ખબર છે, છેલ્લી ઘડીએ જોવાના, ત્યારે જ્યારે મારી જ્યારે આપણી પરીક્ષા ચાલતી હોય ત્યારે મારા વિડીયો જોજો તમે, તો પછી તમારે કંઈ જ નહીં કરેલું હશે તો પણ તમે છેલ્લી ઘડીએ જો યાદ કરશો ને આપણી આ ચેનલને, તો પણ તમે આરામથી પાસ થઈ જશો, કારણ કે એવું મટીરિયલ જ એવું આપવામાં આવે, આપણું કશે મટીરિયલ નહીં મળે ને એવું આપણું આ ચેનલ પર મટીરિયલ મળશે। ચલો, તો હવે તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ, તમારી કાલની ઇકોની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક। જો મને તો પહેલેથી ખબર છે કે કાલે તમારી એક્ઝામ બહુ સારી જવાની છે, પણ કોની, કે જે મારું IMP મટીરિયલ કરીને જશે તે, અને એમાં પણ કયું કયું, આ બે મોડલ પેપર
પ્લસ મારા જે પહેલાં પ્રશ્ન આની પહેલાંનો મેં ઇકોનો મોસ્ટ એમપી સવાલોનો વિડીયો મોકલ્યો હતો, એ 20 સવાલ છે મોટા, એ કરી જજો. જો શોર્ટ ક્વેશ્ચન તો મિક્સ આવે બધા ચેપ્ટર માટે, તમે જો લોંગ ક્વેશ્ચન બરાબર કરી જશો ને અને એવા પણ જે મેં સિલેક્ટેડ મોસ્ટ એમપી લખેલા છે પહેલાં મારા આગળના વિડીયોમાં, એ જો કરી ગયા ને તો તમે આરામથી પાસ થઈ જાઓ. પાસ તો 140 ની ઉપર માર્ક્સ આવશે. તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ, બેસ્ટ ઓફ લક.